સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના કોમ્પ્લેક્સ સ્વામી વિવેકાનંદ આગળ દુકાન માલિકો દ્વારા કરવામાં આવેલ દબાણો મોડે મોડે પણ આખરે દૂર થયું તો દિવાળી તારીખ દબાણો દૂર કરાતા વેપારીઓની દિવાળી બગડી. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરમાં દુકાન માલિકો દ્વારા કરવામાં આવેલ દબાણો મોડે મોડે પણ નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ જો કે એક બાજુ કોરોનાના મારથી વેપારીઓ હજુ ઊભા થઈ શક્યા નથી ને વેપારીઓ ઉપર દબાણનો માર પડતા હાલ વેપારીઓ ભાંગી પડ્યા છે, તો વેપારીઓ દ્વારા પાલિકા પાસે દિવાળી સુધીની મુદત માંગી હતી અને દિવાળી બાદ જાતે દબાણ હટાવવા માટે રજૂઆત કરી હતી. જો કે નગરપાલિકા દ્વારા ટસનું મસ ન થતાં આજે જેસીબી મશીન મોકલતા વેપારીઓ દ્વારા જાતે જ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ તો એક બાજુ કોરોનાની મહામારી મંદી અને બીજી બાજુ દિવાળી ટાણે જ પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવતા વેપારીઓમાં પાલિકા પ્રત્યે નિરાશા જોવા મળી રહી છે અને હાલ તો વેપારીઓની દિવાળી પણ બગડી છે. તો નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ, નગરપાલિકાના એન્જિનિયર મેઘનાબેન રાવ, નગરપાલિકાના એસઆઈ સંજયભાઈ ચૌધરી સહિત પ્રાંતિજ પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર રહી હતી. તો વેપારીઓએ મંદીના મારમાં જેસીબીથી તોડવામાં આવે તો વધુ નુકસાન થાય એટલે જ જાતે જ વેપારીઓએ વધુ નુકસાન ના થાય એટલે પોતાની દુકાન આગળ કરેલ દબાણો જાતે જ દૂર કર્યા હતા. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.